નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સંજય બારીયા. આજે આપણે જે છે એ પાંચમા ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય છે, એમાં અગાઉ દાખલા ગણ્યા છે. હવે એમાં આગળ દાખલા ગણીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ દાખલા જેટલા બને એટલા બુકમાં લખજો અને પ્રેક્ટિસ સૌથી વધુમાં વધુ રાખજો. હવે જોઈએ આપણે ઉદાહરણ 48 કે આ પ્રકારનો દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો, દાખલો પણ પૂછાય એમસીક્યુમાં પણ ખાસ પૂછવાની શક્યતા રહે. તો સાઈન વર્ગ એક્સનો ઈ રેસ ટુ કોસ એક્સને સાપેક્ષ વિકલિત શોધે એમ તમને કીધું છે. સાઈન વર્ગ એક્સનો આની સાપેક્ષમાં વિકલન મેળવવાનું છે. આપણે એવું જોયું છે વિદ્યાર્થી મિત્રો કે એક્સની સાપેક્ષમાં વિકલન મેળવો, ટીની સાપેક્ષમાં વિકલન મેળવો, થીટાની સાપેક્ષમાં વિકલન મેળવો, પણ આવું ક્યાંય જોયું નથી સાઈન વર્ગ એક્સનું વિકલન ઈ રેસ ટુ કોસ એક્સને સાપેક્ષ વિકલન કઈ રીતે મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે જે છે એ જેમ આપણે પ્રચલ સમીકરણનું વિકલન મેળવતા હતા, એક્સ અને વાય સ્વરૂપમાં સમીકરણ આપ્યું હોય, એક્સની અંદર ટી વાળા પદ હોય, વાયની અંદર પણ ટી વાળા પદ હોય, તો એક્સનું ટીની સાપેક્ષમાં વાયનું ટીની સાપેક્ષમાં વિકલન કરો અને એને આધારે ડીવાય ફોર ટી એક્સ મળી જાય. તો એ જ રીતે સાઈન વર્ગ એક્સનું એક્સની સાપેક્ષમાં વિકલન કરી દેવાનું, એને યુ ધારી લેવાના અને આને જે છે વી ધારી લેવાના, બે એક્સની સાપેક્ષમાં વિકલન કરી નાખો તો તમારે જે જવાબ મેળવવાનો છે એ જવાબ તમે મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ જોઈએ. અહીં ધારો કે જે પ્રથમ પદ જે છે યુ ધારી, ધારો કે યુ બરાબર સાઈન વર્ગ એક્સ અને વી બરાબર ઈ રેસ ટુ કોસ એક્સ. આ ધાર્યું શા માટે? તો કે યુ બરાબર સાઈન વર્ગ એક્સ અને વી બરાબર ઈ રેસ ટુ કોસ એક્સ. તમારે જે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો, ડીયુ અપોન ડીએક્સ મેળવવાનું છે. શું મેળવવાનું છે? યુ નું વી ની સાપેક્ષમાં વિકલન કરો. મતલબ અહીંયા તમને આવી દીધું સાઈન વર્ગ એક્સ નું આની સાપેક્ષમાં વિકલન કરો, એટલે ડીયુ અપોન ડીવી જે છે તમારે મેળવવાના છે. ડીયુ અપોન ડી મતલબ યુ એટલે આ સાઈન વર્ગ એક્સ નું વી ની સાપેક્ષમાં આની સાપેક્ષમાં વિકલન મળી ગયું, પણ યુ ની અંદર એક્સ વાળું પદ છે એટલે ડીયુ અપોન ડીએક્સ, અને છેદમાં વી છે ડીવી અપોન ડીએક્સ, અને છેદ વાળું પદ ક્યારે શૂન્ય ન હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આવો જ્યારે દાખલો પૂછાય, એમસીક્યુમાં પૂછાય અને થિયરીમાં પૂછાય, તો યુ વી બે પદ ધારે અંદર બે નું અલગ અલગ એક્સ ની સાપેક્ષમાં વિકલન કરી દો, યુ ડીયુ અપોન ડી યુ નું વી ની સાપેક્ષમાં કઈ રીતે મળે? તો ઉપર ડીયુ અપોન ડીએક્સ, ડીવી અપોન ડીએક્સ, જેમ પ્રસર સમીકરણમાં આપણે મેળવતા હતા એ જ રીતે યુ જે છે એની અંદર એક્સ વાળું પદ છે, વી છે એની અંદર એક્સ વાળું પદ છે. તો અહીં યુ બરાબર સાઈન વર્ગ એક્સ છે, તેનું એક્સ ની સાપેક્ષમાં વિકલન કરો તો ડીયુ અપોન ડીએક્સ. સાઈન વર્ગ નું ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય, સાઈન નું કોસ, ટુ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ વિદ્યાર્થી મિત્રો. અને વી જે છે વી બરાબર ઈ રેસ ટુ કોસ એક્સ છે, તો એનું પણ તમારે જો વિકલન મેળવવું હોય તો ડીવી અપોન ડીએક્સ વિદ્યાર્થી મિત્રો બરાબર ઈ રેસ ટુ કોસ એક્સ નું નિયમ પ્રમાણે ઈ રેસ ટુ કોસ એક્સ, પણ ઈ રેસ ટુ કોસ એક્સ નું ઈ રેસ ટુ કોસ એક્સ, પણ કોસ એક્સ નું બાકી છે થશે માઇનસ સાઈન એક્સ. આના સમીકરણ એક આપ દેવામાં આવે, આના સમીકરણ બે આપો અને આના સમીકરણ ત્રણ આપો, આ ઝીરો ન હોય વિદ્યાર્થી મિત્રો. એટલે આ પદ જે છે એને તમારે જે છે એ ક્યાં મૂકવાનું? છેદમાં. અને ક્યાં મૂકશો? અંશમાં. એટલે જે તમારે મળવાનું છે લખવાનું સમીકરણ બે અને ત્રણની કિંમત સમીકરણ એકમાં મૂકતા જો મૂકવામાં આવે તો સમીકરણ એકમાં મૂકવામાં આવે તો ડીયુ અપોન ડી બરાબર અંશમાં ડીયુ અપોન ડીએક્સ હશે, ટુ સાઈન ઇન્ટુ કોસ, ટુ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ, ને છેદમાં આ પદ આવશે ઈ રેસ ટુ કોસ એક્સ, ઈ રેસ ટુ કોસ એક્સ માઇનસ સાઈન એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, સાઈન એક્સ ઉડી જાય છે એટલે ઉપર ટુ કોસ એક્સ, નીચે આ માઇનસ તમે આગળ લઈ લો, અને ઈ રેસ ટુ કોસ એક્સ ડીયુ અપોન ડીવી. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ થઈ જાય. આનો મતલબ શું થાય? તો કે યુ નું વી ની સાપેક્ષમાં વિકલન મળે, મતલબ કે સાઈન વર્ગ એક્સ નું ઈ રેસ ટુ કોસ એક્સ ની
सापेक्ष विकलित छे बराबर ने જોઈ લો એકવાર કે આ રીતે દાખલો આપણે પૂરો કરવો પડે જોઈ લો જેમ પ્રચલ સમીકરણનો વિકલન મેળવી એ રીતે વિકલન મેળવવાનું છે એમાં છે f of x બરાબર sin x raise to sin x હોય તો 0 less than x less than pi માટે dy upon dx શું દેખો મિત્રો અહીંયા જે છે એ તમને f of x બરાબર sin x raise to sin x કીધા છે તો આધાર ઘાતમાં x વડે બચશે ઘાતમાં પણ x વડે બચશે x વિરુદ્ધ 0 થી માટે dy upon dx તમારે મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને દાખલો જે છે થોડોક આપણે ગણીએ અહીં f of x એટલે y થાય y બરાબર sin x raise to sin x તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર છે કઈ રીતે દાખલો ગણવો પડશે તો કે આધાર ઘાતમાં x વાળા પદ છે એટલે બંને બાજુ તમારે log લેવા પડશે અથવા log ન લેવો હોય તો e ની ઘાત સ્વરૂપમાં ફેરવી દો તો પણ દાખલો ગણી શકાય એટલે બંને રીતે દાખલો ગણીએ કે તો બંને બાજુ આપણે log લઈએ અહીં બંને બાજુ log લેતા બંને બાજુ log લેવામાં આવે તો શું થશે log y અહીંયા log લેશું તો sin x આગળ આવશે એટલે sin x log ની અંદર sin x જોઈ લો sin x આગળ log sin x હવે આમાં તમે x ની સાપેક્ષમાં વિકલન કેમ નાખો નું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો શું થશે તો કે log y નું 1 upon y y છે એટલે dy upon dx બરાબર log n 1 upon y dy upon dx પ્રથમ પદ બીજું પદ ને ધ્યાન માં લઈને પ્રથમ પદ sin x એમ માં બીજું પદ જે છે એનો વિકલન મેળવવું છે log sin x નું તો log sin x નું છેદ માં sin x અને sin નું વિકલન બાકી રહે એટલે cos x જેન્સ માં મૂકવું પડશે જોઈ લો log sin x નું વિકલન છેદ માં sin sin નું બાકી એટલે cos પ્લસ બીજું પદ log sin x એમ નામ રહેશે અને પ્રથમ પદ sin નું વિકલન થશે cos તો વિદ્યાર્થી મિત્રો અહીંયા y ને તમે સામે મોકલી દો તો dy upon dx y વ્યવસ્થિત સાથે વાગો તો sin sin મૂકી જાય તો વધે cos અને સામે cos જે છે એને આગળ લઈ લઈએ log sin x તો છે y ની કિંમત તમે મૂકી દો વિદ્યાર્થી મિત્રો dy upon dx y ની કિંમત જે મૂળ વિધેય છે એ જ તે sin x raise to sin x raise to sin x અને આ બે પદમાંથી જો cos સામાન્ય લેવો તો લઈ શકાય પણ કોઈ ફાયદો થશે નહીં અંતર જ રાખીએ cos x વત્તા cos x into log sin x આ જવાબ વિદ્યાર્થી મિત્રો તો આવા આપણે ઘણા દાખલાઓ ગણ્યા છે કે લઘુગણકીય વિકલન કે જ્યારે આધાર ઘાતમાં xy વાળા પદ હોય ત્યારે બંને બાજુ log લઈને દાખલો ગણી શકાય અથવા e ની ઘાત સ્વરૂપમાં ફેરવી દો તો કોઈ log લેવા પડે નહીં સીધું તે અહીંયા જે બાકી વિકલન આપણે મૂકીએ છીએ ગુણાકારના નિયમથી જે બાકી વિકલન થાય એ આપણે લખી શકીએ જોઈએ આપણે હવે કે cos ઇન્વર્સ sin x નું વિકલિત મેળવો આનો વિ 0 થી પાઈ ની અંદર સમાવેશ થઈ જાય અને અહીંયા આવશે પાઈ બાય 2 માઈનસ x y બરાબર હવે આ x ની સાપેક્ષમાં તમે વિકલન કરી નાખો નું x ની સાપેક્ષ વિકલન લેતા x ની સાપેક્ષમાં જો વિકલન લઈ લેવામાં આવે તો dy upon dx pi by 2 નું 0 x નું 1 એટલે જવાબ આવશે dy upon dx બરાબર માઈનસ 1 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ મળશે માઈનસ 1 અને સીધું તે cos ઇન્વર્સ નું વિકલન માઈનસ 1 ના સ્વરૂપમાં વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર પ્રમાણે લ્યો તો પણ જવાબ જે છે મેળવી શકાય આમાં તે 45 માં બીજું દાખલો જોઈએ આપણે તો કે tan ઇન્વર્સ sin x ના છેદમાં 1 વત્તા cos x નું વિકલિત મેળવો નું વિકલિત શોધો તો આનું વિકલન તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવું હોય તો લખવાનું અહીં y બરાબર
tan ઇન્વર્સ sin x ના છેદમાં 1 વત્તા cos x. વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ તમને સીધું tan ઇન્વર્સ નું વિકલન જે રીતે થાય 1 ના છેદમાં 1 વત્તા x² પ્રમાણે લીધું તો થઈ જાય અથવા અંદર તમે સાદરૂપ આપી દો સરળ સ્વરૂપમાં ફેરવી દો અને પછી જો એનું વિકલન લ્યો તો એ વધારે સરળ પડે તો સરળ સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય તો કે sin x છે વિદ્યાર્થી મિત્રો તો અડધા ખૂણા સૂત્ર વાપરો 2 sin x/2 cos x/2 છેદમાં 1 + cos x નું સૂત્ર એટલે 2 cos વર્ગ x/2 2 cos વર્ગ x/2 તો હવે બે ઉડી જાય cos પણ ઉડી જાય sin x/2 ના છેદમાં cos x/2 વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ sin ના છેદમાં cos એટલે tan x/2 y બરાબર x જે છે આપણને x બે ટુ ખૂણો જે છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં સમાવેશ થઈ જાય તો અહીંયા લખી શકાય x/2 તો હવે x/2 નું વિકલન તમે મેળવી શકો લખવાનું નું x ની સાપેક્ષ વિકલિત લેતા જો આપણે x ની સાપેક્ષમાં વિકલન લેવામાં તો શું થશે તો કે dy upon dx બરાબર x/2 નું 1/2 વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે વિકલિત મેળવી શકો સીધું સૂત્ર tan x x નું 1 ના છેદમાં 1 x નું વિકલન થાય એ રીતે મેળવવું હોય તે રીતે પણ તમે મેળવી શકો y બરાબર લઈ લો y ના વર્ગમૂળમાં 3x + 2 + 1 ના છેદમાં વર્ગમૂળમાં 2x² + 4 વર્ગમૂળમાં 3x + 2 + વર્ગ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2x 2x² + 4 તો આનું વિકલન વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે તો કે આનું સીધું થઈ જાય આનું પણ સરળતાથી થઈ જાય વર્ગમૂળમાં 3x + 2 રાખો આને ઉપર લઈ જાઓ તો અહીંયા જે છે e - 1 / 2 ઘાત છે y બરાબર આનું x ની સાપેક્ષમાં વિકલન મેળવો નું x ની સાપેક્ષ વિકલિત લેતા વિદ્યાર્થી x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો dy upon dx બરાબર આનું root x નું છેદમાં 2 root x પ્રમાણે 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 3x + 2 પણ 3x + 2 નું બાકી તો કે થશે 3 અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘાત આગળ આવે એટલે માઇનસ 1 / 2 ઘાત આગળ અને 1 ઘાત ઘટી જાય તો માઇનસ 1 / 2 1 ઘાત ઘટે તો માઇનસ 3 ના છેદમાં 2 ઘાત થાય અને આનું વિકલન બાકી રહે જે થશે 4x તો જવાબ તરફ અહીંયા આપણે જઈ શકીએ અહીંયા 3 ના છેદમાં 2 વર્ગમૂળમાં 3x + 2 અહીંયા 4 જે છે એ 2 ની સાથે ઉડી જાય તો વધે માઇનસ 2 વધે એટલે 2x અને છેદમાં લઈ જાઓ તો 2x / 4 + 4 થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણને વર્ગમૂળની અંદર જો અહીંયા x ની કોઈ પણ કિંમત હોય વાંધો ન હોય પણ અહીંયા વર્ગમૂળની અંદર 3x + 2 છે પણ અહીંયા 3x + 2 જે છે એ ધન હોવા જોઈએ ગ્રેટર ધેન 0 હોવા જોઈએ 0 એ નહીં એટલે x કેવો હોવો જોઈએ માઇનસ 2 ના છેદમાં 2 સામે મૂકો માઇનસ 2 ના છેદમાં તો અહીંયા આ કારણ જે છે કે આપણે જે છે એ x કેવો હોવો જોઈએ તો કે x માઇનસ 2 ના છેદમાં 3 કરતા વધુ હોવા જોઈએ તો વિકલન જે છે રેખીય થાય નહીતર વિકલન રેખીય થઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો તો આ એટલું આપણે વિકલન તો આવું વિકલન બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો કે જે રીતે નિયમ પ્રમાણે વિકલન થતું હોય એ રીતે વિકલન કરો પણ તમને તમામ નિયમો ખબર હોવા જોઈએ આપણે કેમ x રેશિયો n નું વિકલન ઘાત આગળ એક ઘાત ઘટી જાય એ રીતે રૂટ x નું છેદમાં 2 રૂટ x પ્રમાણે થાય પણ બાકી વિકલન સાંકળના નિયમ પ્રમાણે તમારે તો મૂકવાનું છે કે એ પાછું ભૂલવાનું નથી જોઈએ આગળ હવે દાખલો ગણીએ બીજો દાખલો છે આમાં બીજો આ રીતે છે ઈ રીસ ટુ સેક વર્ગ એક્સ વત્તા 3 કોસિનસ એક્સ નું વિકલન શોધો અથવા વિકલન મેળવો અહીંયા વિદ્યાર્થી મિત્રો y બરાબર સ્વરૂપે વિધેય નથી આપ્યું આખું એમનામાં જ આપ્યું છે શબ્દ સ્વરૂપમાં નું વિકલન શોધો એટલે y આપણે ધારી લેવાના
धारो कि y v sec वर्ग x बत्ता 3 cos inverse x तो आनु तुम विकलन करो नू x नी सापेक्ष विकलित लेता x नी सापेक्ष जो विकलन लेवामा आवे तो dy upon dx बराबर અહીંયા e raised to x નું e raised to x પણ e raised to sec વર્ગ x પણ sec વર્ગ નું વિકલન બાકી રહે શું થશે 2 sec x જો sec વર્ગ નું વિકલન બાકી રહે ઘાત આગળ આવે એક ઘાત ઘટી જાય પણ sec નું વિકલન બાકી રહે sec into tan આ બસ વિદ્યાર્થી મિત્રો મહત્વનું છે અને અહીંયા જે છે e plus 3 cos inverse નું વિકલન minus 1 ના સીમા વર્ગમૂળમાં 1 minus x વર્ગ तो અહીંયા વ્યવસ્થિત સાધન વાપરો તો e sec વર્ગ x તો છે અહીંયા 2 sec વર્ગ x tan x અને અહીંયા માઇનસ tan ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ x વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ x વર્ગ આવે છે તો અહીંયા x જે છે 1 નો લઈ શકાય માઈનસ 1 પણ નો લઈ શકાય તો એ લેવામાં આવે તો પદ આખું અવ્યાખ્યાયિત થઈ જાય અને અહીંયા બાજુમાં લખી શકાય x 1 કરતા ઓછા માઈનસ 1 કરતા વધુ આ જ x તમારે લેવા પડે માઈનસ 1 કરતા વધુ 1 કરતા ઓછા 1 નો લઈ શકાય માઈનસ 1 નો લઈ શકાય એ જાણ માટે છે તમને ખ્યાલ આવે કે આ dy / dx વ્યાખ્યાયિત કરવા માટે છેદમાં કોઈ વિધેય આવતું હોય તો એ વ્યાખ્યાયિત થાય x ની કઈ કિંમતો હોવી જોઈએ એટલે અહીંયા આપણે એનો જવાબ જે છે એ અહીંયા થઈ જાય વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે દાખલા આપણે કઈ રીતે ગણીએ છીએ બરાબર તો બહુ સરળ દાખલાઓ છે મુશ્કેલી પડે નહીં આરામથી જે સૂત્રો સીધા છે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય તો હવે પછીનો વિદ્યાર્થી મિત્રો દાખલો જે છે એ ખાસ મહત્વનો છે એમસીક્યુમાં પણ પૂછાય દાખલામાં પણ પૂછાવાની શક્યતા રહે તમે જો સરખો સમજો નહીં તો જવાબ મેળવી શકાય અને 44માં ત્રીજો દાખલો છે તો કઈ રીતે થશે તો કે લોગ એનો આધાર છે લોગ એક્સ નું વિકલિત શોધો જો વિદ્યાર્થીઓ ઘણીવાર એમસીક્યુમાં તમને લોગ વાળા દાખલાઓ જે છે આપણે પેપરમાં પણ પૂછીએ છીએ અને લોગ x નું વિકલન 1 / x ક્યારે થાય તો કે એનો આધાર જો e હોય તો સીધું 1 / x થાય નહીતર એનું વિકલન 1 / x થાય લોગ x નું વિકલન મેળવવું છે પણ આધાર 7 છે તો સીધું ન થાય તમારે જે છે આધાર પરિવર્તનનો નિયમ વાપરવો પડે અહીં વેલી અહીં y બરાબર લોગ આધાર 7 ની સાથે log x તો વિકલન કરવું હોય તો હંમેશા બહારથી વિકલન થાય અંદરથી વિકલન થાય નહીં અંદરનું હોય તો વિકલન બાકી રહે ગણિતમાં આપણે જ્યાં પણ log લખેલા હોય આધાર ન હોય તો આધાર એ સમજવાનો નહીંતર પછી કોઈ આધાર લખેલો હોય અહીં જો log નો આધાર 7 છે તો ફરીથી વિદ્યાર્થી મિત્રો log x નું વિકલન ક્યારે થાય 1 / જો આધાર e હોય તો e ન હોય તો આધાર પરિવર્તનનો નિયમ તમારે વાપરવો પડે કઈ રીતે લાગુ પડશે તો કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે log b હોય અહીંયા a હોય log b આધાર a હોય તો log ની સાથે અંશમાં log b રે અહીંયા જે આધાર છે એ છેદમાં log ની સાથે થાય log b છેદમાં log a બંનેનો આધાર જે છે બદલી જાય એટલે c તો આધાર વિવર્તનનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે આધાર વિવર્તનનો નિયમ સૌથી પહેલા વાપરીએ તો log અંશમાં રહેશે log x અને છેદમાં log 7 બંનેનો આધાર e બની જાય જોઈ લો લો આધાર વિવર્તનનો નિયમ log log x છેદમાં log 7 બંનેનો આધાર e હવે વિદ્યાર્થી તમને ખ્યાલ છે કે ગુણાકાર ભાગાકારમાં જે અચળ પદ હોય એનું વિકલન થાય ને એ અચળ પદ એમનામાં જ રહેશે એટલે હવે આપણે x ની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો log 7 અચળ પદ છે લખવાનું નું x નું સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં જો વિકલન લેવામાં આવે તો dy / dx બરાબર આ log 7 m નમ રહેશે log 7 આધારે m નમ એ અચળ પદ છે અહીંયા આનું વિકલન લેવું પડે log ની અંદર log x તો નિયમ પ્રમાણે 1 /
log x માં log x નું અંદર નું વિકલન બાકી છે જે થશે 1 upon x બાકી વિકલન જો આપણે બાજુમાં લખવું હોય જો અહીંયા log નું log log x નું 1 upon log x પણ log x નું વિકલન બાકી રહે આપણે ફરીથી પાસે લખીએ log x નું એટલે સમજવામાં અનુકૂળ પડે એટલે log 7 આધારી આ log x તો છે log x નું 1 upon x संपूर्ण व्यवस्थित जो आप लगो है x अगर ले लो log 7 अंदर ही log x divided upon dx जवाब तैयार है जब इतने मित्रों खास log और आओ दर्द लो है तेरे खास हमारे ध्यान रखो पड़े एक नियम ये ओपन से विद्यार्थी मित्रों के क्षेत्र में धारों के आ रहे हुए log b आधार a हो क्षेत्र में खाली आ हुआ log b आधार a है ना ऊपर ले जाओ ना तो लोग नी साथे जे छे ई आधार बनी जाए અને આધાર છે ઈ લોગ ની સાથે મળી જાય લોગ એ આધાર બી આ બહુ મહત્વનો જે છે નિયમ છે આધાર વિરુદ્ધનો નિયમ વિદ્યાર્થી મિત્રો છેદમાં લોગ બી આધાર એ હોય ઉપર લઈ જાવ તો લોગ એ થાય આધાર બી બે નો ક્રમ જે છે એ બદલી જાય જોઈ લો એકવાર કઈ રીતે દાખલો ગણવાનો લોગ ગણો y બરાબર f(x) એ પ્રકરણ સ્વાધ્યાય માં 22 નો દાખલો છે y બરાબર f(x) g(x) h(x) l m n e b c હોય તો સાબિત કરો કે dy upon dx બરાબર f(x) g(x) S dash X L M N A B C तो विद्यार्थी मित्रों अगर आपने निचे जैसे बढ़ी गया निचे एक में आपने चौथे चैप्टर जैसे पढ़ना चाहिए तो विद्यार्थी मित्रों यहाँ निचे एक जैसे ने विधेय y के लिए हम आवेश है आप प्रथम आर से बीजी आर में तीजी आर बीजी तीजी आर में अचर पच्चे प्रथम आर में x वाला पच्चे मतलब विधेय पच्चे f of x g of h of x એનો વિકલન આવું થાય તમારે મેળવવાનું છે એક પછી આપણે વ્યાપક સ્વરૂપમાં સૂત્ર લખશું કે જ્યારે પણ નિશ્ચયકમાં નિશ્ચયકમાં આપો એનું વિકલન કઈ રીતે મેળવી શકાય એ આપણે જોઈએ આમાં આપણે જે છે ને વિસ્તરણ કરીએ ને વિદ્યાર્થી મિત્રો એ રીતે સૌથી પહેલા આપણે એનું વિકલન મેળવવાનો પ્રયત્ન કરીએ જે dy / dx માંગે છે તો y / m નામ રાખીએ ત્યારે નિશ્ચયકનું મૂલ્ય કઈ રીતે મેળવે તો કે f(x) જે છે એની સાથે આ પદ આવશે m n b c બરાબર માઈનસ g(x) g(x) ની સાથે આવશે l n a c પ્લસ h(x) ની સાથે આવશે l m l m a b જોયું આ રીતે શા માટે કે આપણે હવે આનું વિકલન કરી નાખીએ નું જે રીતે આપણે વિસ્તરણ કરીએ નિશ્ચયનું મૂલ્ય જે રીતે મેળવી એ રીતે આપણે એનું મૂલ્ય મેળવ્યું આખું સંપૂર્ણ મૂલ્ય નથી મેળવતા કેમ કે આપણે વિકલન કરવાનું છે હવે ન્યુ x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષ જો વિકલન લેવામાં આવે તો શું થશે તો કે dy / dx જો વિદ્યાર્થી મિત્રો આ આખું અચળ પદ છે એટલે એમ ન ભરે એટલે માત્ર f(x) નું વિકલન f(x) નું વિકલન શું થશે f dash x બાકી જે છે બધું એમ નામ m n b c એમ નામ છે માઈનસ g of x નું g dash x બાકી l n e c એમ નામ છે આમાં પણ આચર પછી એમ નામ રહે h of x નું વિકલન આપણે h dash x પછી l m e b તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને વિકલન મળી ગયું હવે આને ફરીથી પાછું જે છે સૂત્રમાં ત્રિયાર નિશ્ચયકમાં લખવું હોય તો આપણે લખી શકીએ f dash x g dash x h dash x મતલબ f dash x ની સાથે આ છે કે અહીંયા આવશે એટલે મતલબ કે l m n a b c તો f dash x જે છે એની સાથે પાછો આ ત્રિયાર નિશ્ચયક માઇનસ g dash x ની સાથે l a અને n c અને s dash x ની સાથે આ આખો દ્રિયા નિશ્ચય ફરીથી પાછો નિશ્ચય જે મળ્યો
આ વિકલન તમને મળી ગયું, સાબિત કરવાનું પદ તમે મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચયકનું જ્યારે પણ વિકલન તમારે મેળવવાનું હોય તો જે એક જ હાર જો એક્સ વાળું પદ હોય તો એક જ હારનું વિકલન થાય, બરાબર. હવે પહેલી હાર, બીજી, ત્રીજી હાર, ત્રણેય હારમાં જો એક્સ વાળા પદ હોય તો વિકલન કઈ રીતે મેળવી શકાય એ આપણે અહીંયા વ્યાપક સ્વરૂપમાં લખીએ. એટલે તમારે જે છે એ તમને ખ્યાલ આવે કે દાખલો કઈ રીતે ગણી શકાય. આ એમસીક્યુમાં પણ વિદ્યાર્થી મિત્રો વાંચવાનું છે. એટલે ફરીથી એકવાર એમનામ જોઈ લઈએ. વાય તમને આપ્યું છે, તો વિકલન માંગ્યું હોય તો જે એક્સ વાળી હાર જે છે એનું વિકલન થઈ જાય, બાકી બે હાર એમનામ રે. જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર જે છે આપણે વાય બરાબર અથવા એફ ઓફ એક્સ બરાબર આપીએ અથવા વાય બરાબર જ લઈએ. વાય બરાબર જે છે પહેલી હાર આપણને આપી એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ, એચ ઓફ એક્સ. તો બીજી હાર આપણે લઈએ એફ વન એક્સ, જી વન એક્સ, એચ વન એક્સ. ત્રીજી હાર લઈએ એફ ટુ એક્સ, જી ટુ એક્સ, એચ ટુ એક્સ. વિદ્યાર્થી મિત્રો, આ વાય છે માટે ડીવાય પણ ડીએક્સ તમને જો માંગ્યા હોય તો કઈ રીતે મેળવી શકાય એનું વિકલન મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો શોધો, આનું વિકલન જે છે તમારે મેળવવાનું છે. તો વિદ્યાર્થી એ જોઈ લો પહેલા, ત્રણ યાર એક્સ મળે છે તો ત્રણ યાર એક્સ મળે છે તો ત્રણ એમ એક સાથે વિકલન ન થાય. એટલે તમારે શું કરવાનું, તો કે ડીવાય પણ ડીએક્સ કઈ રીતે મળે, તો કે પ્રથમ હારનું વિકલન થઈ જાય રીતે પહેલો એક નિશ્ચયક લખશું. વિદ્યાર્થી ફરીથી આનું વિકલન મેળવવું હોય તો ત્રણે હાર એક્સ વાળે છે, એક્સ વાળા પદ, એટલે પ્રથમ જે નિશ્ચયક લખશું એમાં પ્રથમ હારનું વિકલન કરવાનું, એમ દેશે જી દેશે એચ દેશે. બાકી જે છે એ વિધેય એમનામ રહેશે, મતલબ બે હાર એમનામ રાખવાની છે. એફ ટુ એક્સ, એફ ટુ એક્સ, જી ટુ એક્સ, એચ ટુ એક્સ. પ્લસ કરીને હવે તમારે શું કરવાનું, બીજી હારનું વિકલન કરવાનું છે. પહેલી અને ત્રીજી હાર એમનામ રાખવાની છે, એટલે એફ ઓફ એક્સ પહેલી હાર જે છે એ એમનામ રહેશે, વચ્ચેની હારનું વિકલન થઈ જાય એફ ડેશ, એફ વન ડેશ, જી વન ડેશ, એચ વન ડેશ. ડેશનો મતલબ વિકલન. ત્રીજી હાર એમનામ રહેશે એફ ટુ એક્સ, જી ટુ એક્સ, એચ ટુ એક્સ. પ્લસ હવે ત્રીજી હારનું વિકલન કરવાનું, પ્રથમ ને બીજી હાર એમનામ રહેશે, એટલે એફ ઓફ એક્સ વત્તા જી ઓફ એક્સ વત્તા એચ, સોરી એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ, એચ ઓફ એક્સ. બીજી હાર પણ એમનામ રહેશે એફ વન એક્સ, જી વન એક્સ, એચ વન એક્સ. ત્રીજી હારનું વિકલન હવે કરવાનું, એફ એફ ટુ ડેશ, જી ટુ ડેશ, એચ ટુ ડેશ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ત્રણેય હારમાં એક્સ વાળા પદ હોય અથવા અહીંયા કોઈ પણ તમને વિધેય આપ્યો એક્સ વર્ગ, ટુ એક્સ અને પાંચ, એ રીતે જો વિધેય આપ્યા હોય તો વિકલન કઈ રીતે થઈ શકે, તો કે વાય આપ્યું છે તો પહેલા નિશ્ચયકમાં પહેલી હારનું વિકલન કરવાનું, બીજી બીજી હાર એમનામ રહે, પ્લસ કરીને બીજા નિશ્ચયકમાં બીજી હારનું વિકલન કરવાનું, પ્રથમ ને ત્રીજી હાર એમનામ રહે, વત્તા ત્રીજી હારનું વિકલન જે છે એ તમારે કરવાનું, પ્રથમ ને બીજી હાર એ વખતે એમનામ રહે. આ રીતે તમે દાખલો વિકલનમાં ગણી શકો. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો એટલું આપણે રાખીએ, અને હવે પછી જે મંતરમાં પ્રમેય આધારિત દાખલાઓ કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરીશું. તે દાખલા ગણશું એટલે ચેપ્ટર આપણે પૂર્ણ થઈ જશે અને એના પછી કોઈ નવું ચેપ્ટર શરૂ કરશું. આભાર.